જય અંબે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ અને તેને રિલેટેડ જે એક્ઝામ્પલ હતો સ્વાધ્યાયનો દાખલો હતો ત્યાં સુધી કમ્પ્લીટ કર્યું હતું બરાબર છે હવે લાસ્ટ ટુ લેક્ચર છે ચેપ્ટર નંબર સેવનના ત્યાર પછી ચેપ્ટર નંબર એઈટ સ્ટાર્ટ કરીશું હવે બે થિયરી બાકી છે અને એને રિલેટેડ બે દાખલા બાકી છે તો એક લેક્ચરમાં આજે બે થિયરી કમ્પ્લીટ કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં એને રિલેટેડ જે બે એક્ઝામ એક એક્ઝામ્પલ અને એક સ્વાધ્યાયનો દાખલો છે એ કમ્પ્લીટ કરીશું ઓકે અને નેક્સ્ટ સન્ડે આપણી ચેપ્ટર નંબર ની એક્ઝામ રહેશે ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ લાસ્ટ ટૉપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે ધ્યાન આપજો છોકરાઓ એક્ઝામમાં હન્ડ્રેડ પર્સન્ટ પાંચ માર્કમાં પૂછાવાનો છે આ ચેપ્ટરમાંથી પાંચ માર્કનો ક્વેશ્ચન પૂછાય છે સમજો આ ચેપ્ટરમાંથી પાંચ માર્કનો ક્વેશ્ચન પૂછાય છે તો એક્ઝામમાં સો ટકા આ ક્વેશ્ચન પૂછાવાનો જ છે યા તો આ ક્વેશ્ચન યા તો એના પરથી જે દાખલો છે જે આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું એ બેમાંથી એક હંડ્રેડ પર્સન્ટ એક્ઝામમાં પૂછાવાનું છે ઓકે ચાલો તો ધ્યાન આપજો ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજો છોકરાઓ ગબડતી ગતિ ગબડતી ગતિ જેને આપણે ઇંગ્લિશમાં કહીશું રોલિંગ મોસન જેને કહીશું રોલિંગ મોસન ઓકે હવે ગબડવું એટલે શું તમને ખબર હશે માની લે કે આ પેન આ રીતે ગતિ કરે છે તો બોલો કઈ ગતિ કરે છે રેખીય ગતિ કરે છે જો પેન આ રીતે ગતિ કરે છે તો બોલો કઈ રીતે ગતિ પેન આ રીતે ગતિ કરે છે તો રેખીય ગતિ કરે છે જો પેન આ રીતે ગતિ કરે છે તો બોલો કઈ ગતિ કરે છે આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે બરાબર છે પણ જો પેન આ રીતે ગતિ કરતી હોય જો પેન આ રીતે ગતિ કરતી હોય તો બોલો ગબડે છે એટલે અને સીધી પણ જાય છે એનો મતલબ રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ થાય છે આઈડિયા આવે છે રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ થાય છે તો તેવી ગતિને કહેવામાં આવે છે ગબડતી ગતિ યા તો રોલિંગ મોશન બરાબર છે રોલિંગ મોશન એટલે કે રેખીય ગતિ પ્લસ ચાક ગતિ બરાબર છે રેખીય ગતિ ગતિ પ્લસ ચાક અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ ઓકે ચાલો સમજો સમજો આપણે પહેલા સ્ટ્રેટ મોશન માટે એટલે કે સંક્ષિત સમતલ પર મૂકેલે કોઈ ગોળા માટે અથવા કોઈ તકતી માટે અથવા તો કોઈ વલય માટે ગોળાકાર વસ્તુ માટે સરકિયા સિવાય ગબડતા સરકિયા સિવાય ગબડે છે એના માટેની શરત મેળવીશું અને ત્યાર પછી ઢાળવાળા માટે ઓકે તો પહેલા સમક્ષિત સપાટી માટે સરકિયા સિવાય ગબડતી તકતી માટે સરકીય સિવાય ગવડતી ટક્તિ માટે ચાલો સમજજો રોલિંગ મોશન એનો મતલબ રેખી ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ છે માની લો કે મારી પાસે કોઈ એક તકિત છે સમજજો માની લેવ કે મારી પાસે કોઈ એક તકિત છે એ રેખીય ગતિ કરે છે રેખિયા ગતિ એટલે કે સ્ટ્રેટ ગતિ કરે છે આ રીતે ગતિ કરે છે બરાબર છે જો પદાર્થ રેખીય ગતિ કરતો હોય તો બોલો આ બિંદુ આગળનો વેગ માની લેવ કે વીસી છે સોરી કેન્દ્ર દ્રવ્યમાન કેન્દ્ર એ તેના કેન્દ્ર પર હશે બરાબર છે ધારો કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VC છે તો બોલો આ બિંદુ આગળનો વેગ પણ VC હશે બોલો આ બિંદુ આગળનો વેગ પણ VC હશે એ જ આકળનો વેગ એ જ આકર્ વેગ એ જ આકર્ણો વેગ એ જાકરણનો વેગ એ જ આકળનો વેગ આજે જે ડોટ ડોટ દેખાય છે દરેક ડોટનો વેગ કેવો હશે સમાન હશે બરાબર છે તો મિત્રો આ કેવી ગતિ છે રેખીય ગતિ બરાબર જો તકતી જાગ ગતિ કરતી હોય જો તકતી ચાક ગતિ કરતી હોય માની લે કે આ તકતી એ ચાક ગતિ કરે છે ચાક ગતિ કરે છે તો તેમાંથી તેના કેન્દ્રમાંથી પસાર થતી બ્રહ્માણાક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરશે બરાબર છે આ છે કઈ ગતિ ચાક ગતિ ઓકે ચાલો તો સમજો તેના વેગની વાત કરું તો બોલો આ બિંદુ આગળનો વેગ વી એ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે વી બરાબર આર ઓમેગા જેટલું ઓકે આ બિંદુ આગળનો વેગ વી એ નીચેની તરફ હશે વી બરાબર આર ઓમેગા જેટલું આ ડાયરેક્શનમાં આ રીતે રોટેશનલ મોશન કરે છે આ રીતે ગોળ ફરે છે આ બિંદુ આગળનો વેગ વી બરાબર આર ઓમેગા બોલો આ ડાયરેક્શનમાં હશે આ બિંદુ આગળનો વેગ વી બરાબર આર ઓમેગા બોલો આ ડાયરેક્શનમાં હશે બરાબર છે તો મિત્રો આ કઈ ગતિ છે ચાક ગતિ છે જો રેખીય ગતિ હશે તો પદાર્થના દરેક કણ આગળનો વેગ સમાન હશે જો ચાક ગતિ હશે તો પદાર્થના કણનો વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં મળશે બરાબર છે જો આ બંનેની મિશ્ર ગતિ લઈ લઉં કે આ પદાર્થ જો શરૂઆતમાં આ રીતે જતી હતી તો રેખીય ગતિ ત્યાર પછી આ રીતે ફરે છે તો ચાક ગતિ હવે ફરતી ગબડતી ગબડતી સીધી પણ જાય છે અને ફરે પણ છે તો રેખીય ગતિ પ્લસ ચાક ગતિની મિશ્રિત ગતિ એટલે કે રોલિંગ ગતિ બરાબર છે તો એના પરિણામથી મળતી બંનેની મિશ્રિત ગતિ તો માની લેમ કે આ પદાર્થ એ ચાક ગતિ પણ કરે છે અને રેખીય ગતિ પણ કરે છે તો એ કઈ ગતિ થશે મિત્રો રોલિંગ ગતિ થશે કઈ ગતિ થશે રોલિંગ ગતિ થશે તો આ કણ આગળનો વેગ જો આ કણ આગળનો વેગ મારે શોધવો હોય તો બોલો રેખીય ગતિનો વેગ આવશે વીસી આ ડાયરેક્શનમાં ચાક ગતિનો વેગ આવશે આર ઓમેગા તો વીસી પ્લસ આર ઓમેગા જેટલો થશે બરાબર છે આ કણ આગળનો વેગ શોધવો હોય તો રેખીય ગતિનો વેગ આવશે વીસી આ ડાયરેક્શનમાં ચાક ગતિનો વેગ આવશે વી બરાબર આર ઓમેગા આ ડાયરેક્શનમાં બરાબર છે તો તેનો પરિણામી વેગ સમાચારના નિયમ પરથી આપણે શોધી શકીએ આ તેનો પરિણામી વેગ થશે અહીંયા સુધી ક્લિયર છે આ કણ આગળનો વેગ મારે શોધવો હોય તો બોલો રેખીય ગતિનો વેગ વીસી આ ડાયરેક્શનમાં ચાક ગતિ માટેનો વેગ વી બરાબર આર રોમેગા આ ડાયરેક્શનમાં અહીંયા સુધી ક્લિયર છે છકો પ્રોબ્લેમ છકો પ્રોબ્લેમ ઓકે તો આ થશે રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ જેને આપણે કહીશું રોલિંગ ગતિ ક્લિયર છે છકો પ્રોબ્લેમ આવડશે ઓકે હવે સમજો રોલિંગ ગતિ વિશે અભ્યાસ કરવાનો છે તો માની લે કે કોઈ તકતી અથવા તો કોઈ દ્રઢ પદાર્થ જે ગોળાકાર હોય ગોળો ગોળાકાર તકતી વાહનનું પૈડું કંઈ પણ લઈ શકીએ બરાબર છે કે જે રોલિંગ ગતિ કરી શકે તો સમજજો કે ધારો કે એક દ્રઢ પદાર્થ લઈએ દ્રઢ પદાર્થ એટલે કે ઘન બરાબર છે દ્રઢ પદાર્થ તરીકે યા તો ઘોડો લઈએ કેમ કે આપણે રોલિંગ ગતિ કરાવવાની છે તો યા તો ઘોડો લઈએ યા તો ગોળાકાર તકતી લઈએ યા તો વાહનના પૈડા લઈએ બરાબર છે કે જે રેખી પ્લસ ચાક બંને ગતિ કરી શકે ઓકે આ અથવા તો વાહનના પૈડા જ્યારે સરક્યા સિવાય ગબડે છે જ્યારે સરક્યા સિવાય ગબડે છે ત્યારે બોલો કઈ ગતિ થાય છે છોકરાઓ રોલિંગ ગતિ થાય છે રોલિંગ ગતિ થાય છે રોલિંગ ગતિ થાય છે ઓકે ચેકો પ્રોબ્લેમ આવડશે ચેકો પ્રોબ્લેમ આવડશે ઓકે ચાલો માની લેવું કે કોઈ એક દ્રઢ પદાર્થ એ ગોળો એ રોલિંગ ગતિ કરે છે ધારો કે કોઈ એક દ્રઢ પદાર્થ એ ગોળો એ રોલિંગ ગતિ કરે છે બરાબર છે જેની ત્રિજ્યા છે આર જેટલી જેની ત્રિજ્યા છે આર જેટલી અથવા તો કોઈ ગોળાકાર તકતી જે રોલિંગ ગતિ કરે છે જેની ત્રિજ્યા છે આર જેટલી તો ધારો કે આકૃતિમાં ત્રિજ્યાની ગોળાકાર જે સરખ્યા સિવાય ગબડે છે જે સરખ્યા સિવાય ગબડે છે એટલે કે રોલિંગ ગતિ કરે છે રોલિંગ ગતિ કરે છે બરાબર છે જે એ સિવાય ગબડે છે એટલે કે રોલિંગ ગતિ કરે છે ઓકે ચાલો હવે સમજજો છોકરાઓ હવે સમજજો છોકરાઓ માની લેમ કે કોઈ આ એક પદાર્થ એ રોલિંગ ગતિ કરે છે તો એનો એ બી સીડી આ રીતે બોલો આ રીતે ગતિ કરશે તો થોડા સમય પછી એ બી સીડી આ રીતે આવી જશે આ રીતે ગતિ કરશે તો થોડા સમય પછી એ સીડી પોઈન્ટ આ રીતે આવી જશે આ રીતે ગતિ કરશે તો થોડા સમય પછી એ બી સીડી આ રીતે આવી જશે બરાબર છે તો આખો પદાર્થ જો કોઈ કણ ઉચકી લેવ તો તે બોલો વર્તુળ આકાર ગતિ કરશે પણ જો તેના દ્રવ્યમાન કેન્દ્રની વાત કરું સમજો પણ જો તેના દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ સી ની વાત કરું તો સેન્ટર ઓફ માસ એ દરેક વખતે બોલો એની ગતિ તો કેવી હશે સીધી જ હશે સ્ટ્રેટ જ હશે

તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ રેખીય ગતિ કરે છે અને બાકીના કણો તકતીના બાકીના કણો એ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે બરાબર છે તો લખી નાખું કે અહીં અહી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર એ રેખીય ગતિ કરે છે અને તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કોણીય વેગથી વેગ વેગથી ચાક ગતિ કરે છે ચાક ગતિ કરે છે ક્લિયર છે છકો પ્રોબ્લેમ છકો પ્રોબ્લેમ આવડશે ઓકે છેકો પ્રોબ્લેમ આવડશે ઓકે ચાલો અહીંયા ત્રણ પોઈન્ટ ઉચકી લેમ એક પોઈન્ટને કહી દઉં પી વન બીજા પોઈન્ટને કહી દઉં પી ઝીરો અને અહીંયા એક વચ્ચે પોઈન્ટ ઉચકી લેમ જેને કહી દઉં પી ટુ બરાબર છે અને માની લે કે આખી ત્રિજ્યા આર છે તો આ બોલો થોડી ત્રિજ્યા ઓછી છે તો આ સ્મોલ આ જેટલી છે અહીંયા સુધી ક્લિયર છે પ્રોબ્લેમ ઓકે ચાલો હવે પાસે પોઈન્ટ બિંદુ ઉચકી લીધા તકતીમાંથી પીવન પીઝીરો અને પી ટુ બરાબર છે વન પાસે બોલો વન પાસેનો પરિણામ એ કેટલો હશે તો રેખીય ગતિનો એક તો રેખીય ગતિનો વીસી જેટલો દ્રવ્યમાન કેન્દ્ર જેટલો જો દ્રવ્યમાન કેન્દ્ર વીસીએમ જેટલા વેગથી ગતિ કરતી હોય તો બોલો આનો પણ વીસીએમ આનો પણ વીસીએમ આનો પણ વીસીએમ બધાનું થશે પ્લસ આર ઓમેગા જેટલો પ્લસ આર ઓમેગા જેટલો ચાક ગતિનો વેગ બરાબર છે તો આકૃતિમાં આકૃતિમાં બિંદુઓ પી ઝીરો પીવન અને પી દર્શાવ્યા છે પી ઝીરો પીવન અને પી દર્શાવ્યા છે આ બિંદુઓ આ બિંદુઓ આગળનો વેગ એ બે ઘટકોનો સદી સરવાળો કરવાથી મળશે એક તો રેખ્ય ગતિનો વેગ અને બીજો ચાક ગતિનો વેગ એ બે ઘટકોનો સદીશ સરવાળો કરવાથી મળે છે ઓકે છકો પ્રોબ્લેમ ચાલો તો પીવન આગળનો વેગ વી વન હોય પીવન આગળનો વેગ વી હોય તો સદીશ વી વન બરાબર વીસી વધતા આ રોમેગા થશે અહીંયા સુધી ક્લિયર છે વીસી એમ વધતા આર ઉમેગા થશે અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ છે કોઈ પ્રોબ્લેમ ઓકે તો વીસીએમ અથવા તો આનો વેગ માની લેમ કે વી ચાક ગતિ માટેનો વેગ વી છે તો વીસીએમ પ્લસ વી થશે વીસીએમ બરાબર પણ આરો મેગા છે અને વી બરાબર પણ આરો મેગા છે તો આરો મેગા પ્લસ આરો થશે તો આરો મેગા પ્લસ આરો મેગા બરાબર ટુ આરો થશે બરાબર છે તો સમજો અને વીસીએમ પ્લસ આરો અથવા તો વી પણ લખી શકાય બરાબર છે વી પણ લખી શકાય અહીંયા સુધી ક્લિયર છે તો વીસી સદીશ વીસીએમ પ્લસ Vr તો પરિંદુ છે પરિણામી વેગ બિંદુ વીવન બરાબર સદીશ વીસીએમ પ્લસ સદીશ વીઆર થશે બરાબર છે સદીસ વીસીએમ પ્લસ સદીસ વીઆર થશે હવે વીઆર બરાબર આ રોમેગા અને વીસીએમ બરાબર પણ આ રોમેગા બંનેની ડાયરેક્શન એક જ છે આપણા આ બિંદુ આગળનો વેગ બોલો આપણ આ ડાયરેક્શનમાં રેખીય ગતિ અને ચાક ગતિ પણ આ ડાયરેક્શનમાં આ બિંદુ આગળનો વેગ બોલો રેખીય ગતિ અને ચાક ગતિ બંનેનો વેગ એક જ ડાયરેક્શનમાં તો બંને એક જ દિશામાં હોવાથી અને વીસીએમ બરાબર આ રોમેગા અને વીઆર બરાબર આ રોમેગા હોવાથી વી બરાબર આર ઓમેગા પ્લસ આર ઓમેગા થશે બરાબર છે આર ઓમેગા પ્લસ આર ઓમેગા થશે તો વી વન બરાબર ટુ આર ઓમેગા લખી શકાય આ છે પીવન બિંદુ આગળનો પરિણામી વેગ રેખીય ગતિનો વેગ વધતા ચાક ગતિનો વેગ બંનેનો પ્લસ કરીશું તો મને મળશે રોલિંગ ગતિનો વેગ ક્લિયર છે ચેકો પ્રોબ્લેમ આવડશે ઓકે ચાલો ત્યાર પછી બિંદુ P2 આગળની વાત કરીએ તો બિંદુ પી ટુ આગળનો પરિણામી વેગ બિંદુ P2 આગળનો પરિણામી વેગ તો બોલો P2 જો આર ત્રિજ્યા હોય તો બોલો તેનો રો કયો વેગ જાગ ગતિ માટેનો વેગ આ ડાયરેક્શનમાં હશે વી આર જેટલો અહીંયા વી કેપિટલ આર તો અહીંયા વી સ્મોલ આર બરાબર છે વીસ મોલાર બરાબર આર ઓમેગા થશે બરાબર છે અને રેખીય વેગ બોલો આ ડાયરેક્શનમાં હશે વી સી એમ જેટલો એનો પરિણામી વેગ બોલો સવાચારના નિયમ પરથી આપણે શોધી શકાય વી ટુ ક્લિયર છે પરિણામી વેગ સવાચારના નિયમ પરથી શોધી શકાય વી ટુ અહીંયા સુધી ક્લિયર છે તો સમજો છોકરાઓ પી ટુ આગળનો પરિણામી વે જો વી ટુ હોય તો સદીસ વી ટુ બરાબર વી સ્મોલ આર પ્લસ વીસીએમ થશે બરાબર છે વી સ્મોલ આર પ્લસ વીસીએમ થશે અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ ઓકે તો વી બરાબર વીઆર બરાબર સ્મોલ આર ઓમેગા પ્લસ વીસીએમ બરાબર કેપિટલ આર ઓમેગા તો વી બરાબર આર ઓમેગા પ્લસ આર ઓમેગા આ થશે પી બિંદુ આગળનો પરિણામી વે બરાબર છે પી બિંદુ આગળનો પરિણામી વે એવી જ રીતે બિંદુ P0 આગળનો પરિણામી વેગ શોધીએ બિંદુ આગળનો પરિણામી વેગ શોધીએ ચાલો તો V0 બરાબર બોલો માની લેવ કે ત્યાં આગળનો પરિણામી વેગ V0 છે બરાબર છે અહીંયા બોલો આ ડાયરેક્શનમાં હશે R ઓમેગા આ ડાયરેક્શનમાં હશે VR વી આર બરાબર આર ઓમેગા આ ડાયરેક્કશનમાં હશે વીસીએમ બરાબર આર ઓમેગા આ ડાયરેક્શનમાં હશે બરાબર છે તો પી ઝીરો બિંદુ આગળનો વેગ બંનેના મૂલ્ય આર ઓમેગા આર ઓમેગા છે બંનેના મૂલ્યો આર ઓમેગા એટલે કે મૂલ્ય સરખા પરસ્પર વિરુદ્ધ દિશામાં તો મિત્રો અહીંયા આગળનો પરિણામી વેગ આર ઓમેગા આર ઓમેગા મૂલ્ય સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં તો એક સેકન્ડ માટે એક ક્ષણ માટે અહીંયા આગળનો વેગ વી ઝીરો બરાબર શું થઈ જશે ઝીરો થઈ જશે જો વી ઝીરો બરાબર ઝીરો થશે તો પી ઝીરો બિંદુ એક સેકન્ડ માટે એક ક્ષણ માટે કેવું બની જશે ઝીરો બની સ્થિર બની જશે બરાબર છે સમજો ચાક ગતિ માટેનો વેગ છે વીઆર બરાબર આ રૂમેગા આ ડાયરેક્શનમાં રેખીય ગતિ માટેનો વેગ છે વીસીએમ બરાબર આરોમેગા આ ડાયરેક્શનમાં બંનેના મૂલ્યો સમાન છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં માટે એક ક્ષણ માટે તેનો પરિણામી વેગ આરોમેગા માઇનસ આરોમેગા બરાબર ઝીરો થઈ જશે કેમ કે બંનેના મૂલ્યો સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન અને વિરુદ્ધ દિશામાં હોવાથી વી ઝીરો બરાબર ઝીરો થશે વી ઝીરો બરાબર ઝીરો એટલે કે વેગ પી ઝીરો આગળનો વેગ શૂન્ય છે વેગ શૂન્ય છે એ માટે બિંદુ કેવું થઈ જશે સ્થિર થઈ જશે ક્લિયર છે ઓ પ્રોબ્લેમ ઓકે તો સમજો બિંદુ પી ઝીરો આગળનો પરિણામી વેગ વીઝીરો બરાબર વીઆર પ્લસ વીસીએમ પરંતુ પરંતુ અહીં વીઆર અને વીસીએમ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી અને બંનેના મૂલ્યો સમાન હોવાથી અને બંનેના મૂલ્યો ઓમેગા આર આ રેમેગા સમાન હોવાથી મોડ્યુલસ ઓફ વીઆર બરાબર મોડ્યુલસ ઓફ વીસીએમ લખી શકાય બરાબર છે બંનેના મૂલ્યો સમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં માટે મોડ્યુલસ ઓફ વીઆર બરાબર માઇનસ મોડ્યુલસ ઓફ વીસીએમ બરાબર છે અને જો મોડ્યુલસ ઓફ વીઆર બરાબર મોડ્યુલસ ઓફ વીસીએમ થાય તો ત્યારે જો વીઆર બરાબર વીસીએમ થાય ત્યારે પી ઝીરો બિંદુ સ્થિર બને છે બરાબર છે પી ઝીરો બિંદુ સ્થિર બને છે માટે બોલો વી ઝીરો બરાબર શું થશે ઝીરો થશે વીઝીરો બરાબર ઝીરો થશે માટે ઝીરો બરાબર વીઆર પ્લસ વીસીએમ થશે બરાબર છે ઝીરો બરાબર વીઆર પ્લસ વીસીએમ થશે તો આ બરાબર જો આ રોમેગા લખીએ માઇનસ ડાયરેક્શનમાં તો ઝીરો બરાબર માઇનસ ઓમેગા પ્લસ વીસીએમ લખતા વીસીએમ બરાબર શું લખી શકાય આર ઓમેગા લખી શકાય બરાબર છે વીસીએમ બરાબર શું લખી શકાય આરોમેગા લખી શકાય અને આ શરત એ બધા જ રોલિંગ કરતા પદાર્થોને લાગુ પડે છે આ બધા જ રોલિંગ કરતા પદાર્થોને લાગુ પડે છે ક્લિયર છે જો આ પેન પણ રેખિયા ગતિ પ્લસ ચાક ગતિની મિશ્રિત ગતિ હોય રોલિંગ ગતિ હોય તો વન સેકન્ડ માટે એક ક્ષણ માટે આ બિંદુ આગળનો વેગ તેનો કેવો બની જશે શૂન્ય બની જશે વન સેકન્ડ માટે જ્યારે સી પર હશે ત્યારે વન સેકન્ડ માટે વેગ શૂન્ય જ્યારે બી પર હશે ત્યારે વન સેકન્ડ માટે વેગ શૂન્ય જ્યારે એ પર હશે ત્યારે શૂન્ય ડી પર હશે ત્યારે શૂન્ય ઓકે તો મિત્રો આ છે રોલિંગ મોશન એટલે કે રવડતી ગતિ જે ચાક ગતિ પ્લસ રેખીય ગતિની મિશ્રિત ગતિ છે ઓકે ચાકો પ્રોબ્લેમ આ ઓકે ચાલો ત્યાર પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફાઈવ માર્ક એક્ઝામ માટે પૂછવાનો છે યા તો આ ક્વેશ્ચન યા તો એના પરથી જે દાખલો છે એ બેમાંથી એક સો ટકા એક્ઝામમાં પૂછાવાનું છે ઓકે ક્વેશ્ચન છે છોકરાઓ થીટા કોણ વાળા થીટા કોણ વાળા ઢાળ પરથી થીટા કોણવાળા ઢાળ પરથી સરખ્યા સિવાય ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનો તથા વેગનું સૂત્ર તથા પ્રવેગનું સૂત્ર અહીંયા તમને પ્રવેગનું સૂત્ર હાયર ઓર્ડર થિંકિંગમાં આપેલું છે પણ આપણે મેળવી લઈશું તથા પ્રવેગનું સૂત્ર કેમ કે એના પરથી એક સ્વાધ્યાયનો દાખલો પૂછાયેલો છે બરાબર છે ચાલો ખીટાકોણવાળા ઢાળ પછી સરક્યા સિવાય ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનું તથા વેગનું સૂત્ર તથા પ્રવેગનું સૂત્ર પહેલાં મેળવીશું ગતિ ઉર્જા એટલે કે કેનું સમીકરણ ત્યાર પછી મેળવીશું વેગ એટલે કે વેગનું સમીકરણ અને ત્યાર પછી મેળવીશું પ્રવેગ એટલે કે એનું સમીકરણ ઓકે ચાલો સમજો માની કે મારી પાસે એક થીટા કોણ વાળો ઢાળ છે બરાબર છે જેની ઊંચાઈ એચ જેટલી છે જેની ઊંચાઈ એચ જેટલી છે માની લેવ કે ઢાળની લંબાઈ ડી જેટલી છે ઢાળની લંબાઈ ડી જેટલી છે બરાબર છે આ ઢાળ પર એક એમ દળવાળો બ્લોકને ગતિ કરાવવામાં આવે છે જ્યારે બ્લોક અહીંયા હતો ત્યારે કઈ પોઝિશનમાં હતો સ્થિર પોઝિશનમાં હતો બરાબર છે એમ દળવાળા બ્લોકને નહીં કોઈ ગોળાકાર વસ્તુને રોલિંગ ગતિ કરાવવામાં આવે છે રોલિંગ ગતિ કરાવવામાં આવે છે તો બોલો આ રીતે કબડશે રોલિંગ ગતિ કરાવવામાં આવે છે તો આ રીતે કબડશે ઓકે જ્યારે શરૂઆતમાં અહીંયા હતો ત્યારે તે સ્થિર અવસ્થામાં હતો માટે વી ઝીરો બરાબર ઝીરો મીટર પ્રતિ સેકન્ડ અને અહીંયા હતો કશે હાઈટ પર હતો તો બોલો એની પાસે કઈ ઉર્જા હશે સ્થિતિ ઉર્જા હશે તો માની લેમ કે એની પાસે સ્થિતિ ઉર્જા છે યુ બરાબર એમજી એચ જેટલી ઓકે તમને આઈડિયા હશે નાના ધોરણમાં ભણીને આવ્યા છો કે જ્યારે પણ પદાર્થ કોઈ હાઈટ પર હોય તો ત્યારે તેની પાસે કંઈક ને કંઈક ઉર્જા રહેલી હોય છે એ ઉર્જા છે સ્થિતિ ઉર્જા જેની વેલ્યુ યુ બરાબર એમજી એચ જેટલી હશે ઓકે હવે તે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે માટે તેની સ્થિતિ ઉર્જાનું રૂપાંતર કઈ ઉર્જામાં થશે ગતિ ઉર્જામાં થશે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર કઈ ઉર્જામાં થશે ગતિ ઉર્જામાં થશે બરાબર છે માની લેમ કે ગબડે છે આજે આ જે ઘોડો છે તેની ત્રિજ્યા છે ઠીટા બોલો ઘોડા પર કયા બળો લાગશે એક તો લંબ દિશામાં સપાટીને લંબ દિશામાં લાગતું બળ જેને કહીશું લંબ બળ નોર્મલ ફોર્સ એન જેટલું સપાટીને લંબ દિશામાં બરાબર છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચેની તરફ લાગતું વચન બળ જે નીચેની તરફ બરાબર છે જો આ કોણ ઠીટા હોય તો આ કોણ પણ શું થશે થશે બરાબર છે આ કોણ ઠીટા થશે તો તેના બે ઘટકો આવશે એક આવશે એમજી સાઈન ઠીટા અને બીજો આવશે એમજી કોસ ઠીટા બરાબર છે જો આ ડાયરેક્શનમાં ગતિ કરતો હોય તો તેને અવરોધતું ઘર્ષણ બળ જે આ ડાયરેક્શનમાં લાગશે અહીંયા સુધી ક્લિયર છે આકૃતિમાં કોઈને પ્રોબ્લેમ માની લેમ કે એક ઠીટા કોણવાળો ઢાળ છે જેની હાઈટ છે એચ જેટલી જેની ડિસ્ટન્સ છે ડી જેટલું બરાબર છે એટલે કે ઘોડો ડી જેટલું અંતર કાપે છે એક આ ત્રીજાનો ઘોડો છે જે જ્યારે હાઇટ પર છે હાઇટ પર છે ત્યારે તેનો પ્રારંભિક વેગ વી ઝીરો બરાબર ઝીરો મીટર પ્રતિ સેકન્ડ થશે અને હાઈટ પર છે સ્થિર અવસ્થામાં છે તો સ્થિતિને કારણે તેમાં રહેલી ઉર્જાને કહીશું સ્થિતિ ઉર્જા જે યુ બરાબર એમ જેટલી હવે જો ઘોડાને છોડી દેવામાં આવે તો તેની સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થશે અને ગતિ ઉર્જામાં થશે તો ઘોડો એ સરક્યા સિવાય ગબડે છે એટલે કે રેખીય ગતિ પણ કરે છે પ્લસ ચાક ગતિ પણ કરે છે રેખીય ગતિ પણ કરે છે પ્લસ ચાક ગતિ પણ કરે છે તો તેની સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થશે બરાબર છે ઘોડા પર લાગતા બળોની વાત કરીએ તો ઉપર તરફ નોર્મલ ફોર્સ બળ સપાટીને નીચેની તરફ વજન બળ આ એંગલ થીટા તો આ એન્ગલ પણ mg એમજીના બે ઘટકો આવશે એમજી cos થીટા એમજી સાઇન થીટા અને આ ડાયરેક્શનમાં ગતિ કરે છે તો તેનું તો બળ એફ એ ઓપોઝિટ ડાયરેક્શનમાં ક્લિયર છે ચકો પ્રોબ્લેમ ઓકે આવડશે ચાલો તો આ બધું નાટક લખી નાખીએ કે આકૃતિમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અને ચાક ગતિ કરશે તો તેની અક્ષને અનુલક્ષીને બરાબર છે ચાક ગતિ કરશે તો તેની અક્ષને અનુલક્ષીને તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોતાની અક્ષને અનુલક્ષીને અક્ષને અનુલક્ષીને માની લેવું કે ગોળાની જડત્વની ચાકમાત્રા છે આઈ જેટલી તેની ચક્રાવર્તનની ત્રિજ્યા છે કે જેટલી બરાબર છે બધું ધારી લઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને આઈ જેટલી જડત્વની ચાક માત્રા કે જેટલી ચક્રાવર્તનની ત્રિજ્યા આ બધી વસ્તુનું પછી કામ લાગશે માટે લખી નાખીએ કે જેટલી ચક્રાવર્તનની ત્રિજ્યા આર જેટલી ગોળાની ત્રિજ્યા તેની ભૌમિતિક ત્રિજ્યા જેટલી ભૌમિતિક ત્રિજ્યા એમ જેટલું દળ અને એમ જેટલું દળ ધરાવતો પદાર્થ દળ ધરાવતો પદાર્થ ઠીટાકોણ વાળા અને એચ ઊંચાઈ વાળા કોણ વાળા અને એચ ઉંચાઈ ઢાળ પરથી ડી જેટલું અંતર કાપીને ડી જેટલું અંતર કાપીને સરક્યા સિવાય ગબડે છે સરક્યા સિવાય ગબડે છે ચાલો સમજજો એક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોતાના ભૌમિતિક અક્ષને અનુલક્ષીને એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ ગતિ કરે તો બોલે એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે બરાબર છે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભૌમિતિક અક્ષને અનુલક્ષીને આ જેટલી જડત્વની ચાક માત્રા કે જેટલી ચક્રાવર્તનની ત્રિજ્યા આર જેટલી તેની ભૌમિતિક ત્રિજ્યા એમ જેટલું ગોળાનું દળ અને ઠીટા કોણવાળા એ ચૂંચાઈવાળા ઢળ પરથી ડી જેટલું અંતર કાપીને સરક્યા સિવાય ગબડે છે અહીંયા સુધી ક્લિયર છે ચેકો પ્રોબ્લેમ અહીંયા સુધી ક્લિયર છે ચેકો પ્રોબ્લેમ હવે મિત્રો આગળ ભણી ગયા કે જો પદાર્થ સરક્યા સિવાય ગબડે તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ રેખીયા ગતિ કરશે અને ગોળા પર બીજા બધા પોઈન્ટ એ ચાક ગતિ કરશે એનો મતલબ કે આ ગોળાની ગતિ આ પદાર્થની ગતિ એ રેખીય ગતિ ગતિ પ્લસ ગતિની મિશ્રિત એટલે કે રોલિંગ ગતિ કરે છે એમ કહી શકાય બરાબર છે કે અહીં પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોવાથી સરક્યા સિવાય ગબડતો હોવાથી અહીં પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોવાથી પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એનું સેન્ટર ઓફ માસ એ કેવી ગતિ કરશે રેખીય ગતિ કરશે એ રેખીય ગતિ કરે છે અને પદાર્થ તેની અક્ષને અનુલક્ષીને તેની અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે તેની અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે બરાબર છે આથી આથી પદાર્થની આ પ્રકારની ગતિ એ આથી પ્રકારની આ પદાર્થની ગતિ એ રેખીય ગતિ અને રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ છે રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ છે એટલે કે પદાર્થ રોલિંગ ગતિ કરે છે રોલિંગ ગતિ કરે છે એમ કહેવાય બરાબર છે એટલે કે પદાર્થ રોલિંગ ગતિ કરે છે એમ કહેવાય ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ આવડશે ઓકે સ્થિર હતો ત્યારે તેનો પ્રારંભિક વેગ શૂન્ય હતો અને તેની સ્થિતિને કારણે તેમાં કઈક પ્રકારની ઉર્જા સંગ્રહ હતી પદાર્થની સ્થિતિને કારણે પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જાની સ્થિતિ ઉર્જા કહેવાય એવું તમે ભણી ગયા હશો આગળના ધોરણોમાં પ્લસ ચેપ્ટર નંબર સિક્સમાં બરાબર છે તો યુ બરાબર એમ જીએચ જેટલી સ્થિતિ ઉર્જા હતી જ્યારે પદાર્થ હાઈટ પર હતો સ્થિર હતો ત્યારે બરાબર છે હવે જ્યારે ગબડે છે ત્યારે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર થશે ગતિ ઉર્જામાં ઉર્જાનો સંરક્ષણ ઉર્જાનો ક્યારેય નાશ થતો નથી તેને ઉત્પન્ન કરી શકાતી નથી વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો અચળ રહે છે માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે એવું તમે ઉર્જા સંરક્ષણનો નિયમ ભણી ગયા હશો બરાબર છે તો અહીંયા જેટલી સ્થિતિ ઊર્જા હશે એ બધાનું રૂપાંતર શેમાં થશે ગતિ ઉર્જામાં પણ થશે જેટલી સ્થિતિ ઉર્જા હશે એ બધાનું રૂપાંતર શેમાં થશે ગતિ ઉર્જામાં થશે પણ મિત્રો સમજો કે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થશે પણ અહીંયા બે પ્રકારની ગતિ ઉર્જા આવશે અહીંયા બે પ્રકારની ગતિ ઉર્જા આવશે કેમ કે પદાર્થ રેખીય ગતિ પણ કરે છે તો રેખીય ગતિને કારણે તેની રેખીય ગતિ ઉર્જા આવશે અને પદાર્થ ચાક ગતિ પણ કરે છે તે ચાક ગતિને કારણે તેની ચાક ગતિ ઉર્જા આવશે બરાબર છે તો સ્થિતિ ઉર્જાનું રૂપાંતર રેખીય ગતિ ઊર્જા પ્લસ ચાક ગતિ ઉર્જામાં થશે આઈડિયા આવે છે કે જેટલી સ્થિતિ ઉર્જા છે એનું રૂપાંતર ગતિ ઉર્જામાં થશે પણ અહીંયા બે પ્રકારની ગતિ ઉર્જા આવશે કેમ કે પદાર્થ રોલિંગ ગતિ કરે છે રેખીય ગતિ પ્લસ ચાક ગતિની મિશ્રિત ગતિ કરે છે માટે સ્થિતિ ઉર્જાનું રૂપાંતર રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જામાં થશે અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ ઓકે તો સમજો કે જો પદાર્થની કુલ ગતિ ઉર્જા કુલ ગતિ ઉર્જા કે હોય તો કે બરાબર ગતિ ઉર્જા તો કે બરાબર રેખ્ય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા બરાબર છે કે બરાબર રેખ્ય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા બોલો રેખિયા ગતિ ઉર્જાનું સમીકરણ છે કે બરાબર હાફ એમ વી સ્કવેર અને ચાક ગતિ ઊર્જાનું સમીકરણ છે કે બરાબર ચાક ગતિ ઊર્જાનું સમીકરણ છે કે બરાબર વન હાફ આયો મેગા બરાબર છે તો કે બરાબર કે બરાબર રેખ્ય ગતિ ઉર્જા વન હાફ એમવી સ્ક્વેર જેટલી વેગ છે વીસીએમ દ્રવ્યમાન કેન્દ્ર એ વીસીએમ જેટલા વેગથી કરશે વેગથી ગતિ કરશે તો હાફ એમવીસીએમ સ્કવેર પ્લસ વન હાફ ચાક ગતિ માટે એમનું કામ કરશે આઈ ફી નું કામ કરશે ઓમેગા તો વન હાફ આઈ ઓમેગા સ્કવેર ક્લિયર ઓકે ચાલો હવે સમજો છોકરાઓ આઈ બરાબર જડત્વની ચાકમાત્રા અને ચક્રાવર્તનની ત્રીજા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપણે મેળવેલું છે કે આઈ બરાબર એમ કે સ્ક્વેર આવું ઇક્વેશન છે આપણી પાસે આઈ બરાબર એમકે સ્કવેર આવું ઇક્વેન છે કે જ્યાં કે બરાબર ચક્રાવર્તનની ત્રિજ્યા બરાબર છે કે બરાબર ચક્રાવર્તનની ત્રિજ્યા આવું ઇક્વેશન છે અને વી બરાબર આર ઓમેગા કેપિટલ આર જેટલો ત્રિજ્યા છે તો આ રોમેગા વીસીએમ બરાબર આર ઓમેગા બોલો આવું ઇક્વેશન પણ છે આપણી પાસે બરાબર છે જો વીસીએમ બરાબર આર ઓમેગા હોય તો ઓમેગા બરાબર વીસીએમ અપોન આર લખી શકાય ઓમેગા બરાબર વીસીએમ ઓપોન આર લખી શકાય અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ આવડશે તો આ વેલ્યુ આ ઇક્વેસનમાં મૂકતા કે બરાબર વન હાફ એમ વીસીએમ સ્ક્વેર એઝ ઇટ ઇઝ પ્લસ વન હાફ આઈની જગ્યાએ એમ કે સ્ક્વેર આઈની જગ્યાએ એમ કે અને ઓમેગા સ્ક્વેરની જગ્યાએ વીસીએમ અપોન આર હોલ સ્ક્વેર બરાબર છે ઓમેગાની જગ્યાએ વીસીએમ ઓપનઆર ઓમેગા સ્ક્વેર માટે વીસીએમ ઓપન આર હોલ સ્ક્વેર ઓકે તો કે બરાબર વન હાફ એમ વીસીએમ સ્ક્વેર પ્લસ વન હાફ એમ કે સ્ક્વેર ઇન્ટુ વીસીએમ સ્ક્વેર ઓપોન આર સ્ક્વેર અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ છેકો પ્રોબ્લેમ અવડશે અવડશે ઓકે ચાલો બંનેમાંથી છોકરાઓ વન હાફ વન હાફ કોમન બંનેમાંથી છોકરાઓ એમ એમ કોમન બંનેમાંથી છોકરીઓ વીસીએમ સ્ક્વેર વીસીએમ સ્ક્વેર કોમન તો કોમન કાઢતા હાફ એમ વીસીએમ સ્ક્વેર તો કે બરાબર વન હાફ એમ વીસીએમ સ્ક્વેર કોમન તો બોલો અહીંયા શું બચશે બધું નીકળી ગયું તો વન બચશે બરાબર છે પ્લસ અહીંયા બચશે કે સ્ક્વેર અંશમાં અને છેદમાં આવશે આર સ્ક્વેર તો કે બરાબર હાફ એમ વીસીએમ સ્ક્વેર વન પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ આવડશે છે પ્રોબ્લેમ આવડશે તો આપણે થિયરીનો ક્વેશ્ચન છે ગબડ થી કોણવાળા દળ પરથી ગબડતા સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે ગતિ ઉર્જાનું સમીકરણ વેગનું સમીકરણ અને પ્રવેગનું સમીકરણ તો આ મને મળી ગયું ગતિ ઉર્જાનું સમીકરણ બરાબર છે ઉર્જાનું સમીકરણ બરાબર છે છક્કો પ્રોબ્લેમ કે જે જે ગબડતા પદાર્થની ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનું ગતિ ઉર્જાનું આ ઇક્વેશનનો ઉપયોગ કરીને જ આપણે દાખલા પણ ગણવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પાંચ માર્ક માટે આઈએમપી દાખલો છે જે ગબડતા પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ છે બરાબર છે અને આ સમીકરણ જે પદાર્થ સિવાય ગબડી શકે એવા પદાર્થો છે જેવા કે તપતી કે જે સરક્યા સિવાય ગબડે નળાકાર જે સરક્યા સિવાય ઢાળ પરથી ગબડે વલય અથવા ગોળા માટે પણ લાગુ પડે છે બરાબર છે દરેક માટે અલગ અલગ શોધવાની જરૂર નથી તપતી હોય નળાકાર હોય વલય હોય કે ગોળો હોય કે જે ઢાળ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થો છે એ દરેક માટે ગતિ ઉર્જાનું ઇક્વેશન આવશે કે બરાબર હાફ એમ બીસી એમ સ્ક્વેર વન પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ક્લિયર છે કો પ્રોબ્લેમ આવડશે ઓકે ચાલો હવે સમજો છોકરાઓ તમને કીધું તે પ્રમાણે આ મને મળી ગઈ ગતિ ઉર્જા કે અહીં પદાર્થ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હતો સ્થિર અવસ્થામાં હતો તો તેની પાસે હતી સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનું રૂપાંતર થયું ગતિમાં આવશે તો ગતિ ઉર્જામાં પણ અહીંયા બે પ્રકારની ગતિ ઉર્જા આવશે રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જાનું રૂપાંતર થશે રેખિયા પ્લસ ચાક ગતિ ઉર્જામાં અહીંયા સુધી ક્લિયર છે પણ રેખીયા પ્લસ ચાક ગતિ ઉર્જાનું કુલ ઉર્જા મેં મેળવી લીધી હાફ એમ વીસીએમ સ્ક્વેર વન પ્લસ કે સ્ક્વેર ઓપન આર સ્ક્વેર અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ તો અહીં સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થતું હોવાથી અહીં ઢાળની ટોચ પર પદાર્થમાં રહેલી સ્થિતિને કારણે સ્થિતિ ઉર્જા નું રૂપાંતર રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જામાં થાય છે રેખી ગતિ ઊર્જા પ્લસ ચાક ગતિ ઉર્જામાં થાય છે બરાબર છે માટે જેટલી સ્થિતિ ઉર્જા હશે એનું ટોટલી રૂપાંતર રેખીય ગતિ ઊર્જા પ્લસ ચાક ગતિ ઉર્જામાં થશે બરાબર છે રેખીય ગતિ ઊર્જા પ્લસ ચાક ગતિ ઊર્જા અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ યુ બરાબર મારી પાસે છે એમ જી બરાબર કે બરાબર મારી પાસે છે વન હાફ એમ વીસીએમ સ્ક્વેર કૌશમાં વન પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ છેકો પ્રોબ્લેમ આવડશે ઓકે બોલો બંને બાજુથી એમ એમ કેન્સલ બંને બાજુથી એમએમ કેન્સલ ટુ સામે જશે તો ટુ એચ થઈ જશે તો ટુ એચ બરાબર વીસીએમ સ્ક્વેર વન પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર થશે અહીંયા સુધી ક્લિયર ગતિ ઊંચાનું સમીકરણ મેળવો તેના પરથી વેગનું મેળવો વેગનું મેળવવા માટે વેગને કરતાં બનાવીશ વેગને કરતાં બનાવીશ તો આ છેદમાં ચાલ્યું જશે તો vc m² બરાબર અથવા તો v² લખી નાખું v² બરાબર 2gh / 1 + k² / r² અહીંયા સુધી ક્લિયર છે છેકો પ્રોબ્લેમ v² = 2jh / 1 + k² / r² 2gh એઝ ઇટ ઇઝ ગુણાકાર છે સામાજ્ય છે તો ભાગાકારમાં એટલે કે છેદમાં ચાલ્યું જશે તો વી સ્ક્વેર બરાબર ટુ જીએચ ઓપોન વન પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર સ્ક્વેર છે તો સામે વર્ગમૂળ આવી જશે તો વી બરાબર અંડરવુડ ઓફ ટુ જીએચ ઓપોન વન પ્લસ કે સ્ક્વેર બાય સ્ક્વેર ક્લિયર છે છેકો પ્રોબ્લેમ આવડશે અથવા તો મિત્રો અથવા તો મિત્રો વી બરાબર ટુ જીએચ ઓપોન વન પ્લસ કે સ્ક્વેર બાય સ્ક્વેર હોલ રેસ્ટું વર્ગમૂળ છે તો વનહાપ પણ લખી શકાય બરાબર છે હોલ રેસ્ટુ વનહાપ પણ લખી શકાય જે જે ગબડતા અથવા તો ગબડીને ઢળને તળીએ આવતા ઢળને તળીએ આવતા પદાર્થના વેગનું સમીકરણ છે પદાર્થના વેગનું સમીકરણ છે ઓકે છે કોઈ પ્રોબ્લેમ આવડશે આવડશે ઓકે હવે મિત્રો આના પરથી પ્રવેગનું સમીકરણ પણ શોધવાનું કીધું છે પ્રવેગનું સમીકરણ જે દાખલામાં આ તમારી બુકમાં તો હાયર ઓર્ડર થિંકિંગમાં છે પણ આપણે થોડું વધારે વિચારી લઈએ અને પ્રવેગનું પણ મેળવી લઈએ જે દાખલામાં જરૂરી છે બરાબર છે ચાલો સમજો તો અહીં પેલા આકૃતિ પરથી જોઈએ અહીં બોલો પદાર્થ એ કેટલું અંતર કાપે છે ડી જેટલું અંતર કાપે છે બરાબર છે અહીં પદાર્થ એ કેટલું અંતર કાપે છે ડી જેટલું અંતર કાપે છે એની પાસે વેગ છે વી બરાબર અંડર ઉડ ઓફુ જીએ ચોપોન વન પ્લસ કે સ્કવેર બાય આર સ્ક્વેર કંઈક ને કંઈક વેગ છે તો વેગને કારણે પ્રવેગ પણ ઉદ્ભવશે બરાબર છે કંઈક ને કઈક વેગ છે તો વેગને કારણે પ્રવેગ પણ ઉદ્ભવશે બરાબર છે તો ડી જેટલું અંતર માની કે લે જેટલા પ્રવેકથી કાપે છે ડી જેટલું અંતર માની કે જેટલા લેટલા કાપે છે ચાલો કે અહીં અહીંચાઈ ઊંચાઈના એચ ઊંચાઈના ઢાળ પરથી એચ ઊંચાઈના ઢાળ પરથી સરક્યા સિવાય સરક્યા સિવાય ગબડીને તળીએ આવતા ગબડીને તળીએ આવતા પદાર્થનો વેગ V બરાબર અંડરવુડ ઓફ ટુ જીએચ ઓપોન વન કે સ્ક્વેર બાય સ્ક્વેર છે બરાબર છે બરાબર અંડરવુડ ઓફ ટુ જે જે વન પ્લસ કે ધારો બાય આ સ્કવેર છે જે આપણે ધારો અંતર એ જેટલા પ્રવેકથી અને સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને અહીં ડી જેટલું અંતર એ જેટલા પ્રવેગથી અને સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરી ઢળના તળિયે પહોંચી વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે સમજો ડી જેટલું અંતર કાપે છે એ જેટલો પ્રવેગ સ્થિર સ્થિતિમાંથી માટે વી ઝીરો બરાબર ઝીરો મીટર પ્રતિ સેકન્ડ અને અંતિમ વેગ છે વી મારી પાસે ડેટા છે ડી એ વીઝીરો વી આપણે અચળ પ્રયોગી ગતિનું સમીકરણ કયું યુઝ કરી શકો કરી શકીશું બોલો આપણી પાસે ઇક્વેશન છે વી બરાબર વી ઝીરો પ્લસ એટી વી બરાબર વી ઝીરો પ્લસ એટી એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એ સ્ક્વેર અને વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સ એ વી ઝીરો વી તો બોલો ટી છે એટલા નહીં આવશે નહીં આવશે વી વી ઝીરો એ ડી તો બોલો ઇક્વેસન નંબર થ્રી આવશે તો ઇક્વેસન નંબર થ્રી પરથી વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સ પરથી વી સ્ક્વેર માઇનસ ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સ